જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખ થાય છે પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય તો તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ મળતી પહેલાં જોઈએ આપણે આજનું પંચાંગ વિક્રમ સંવંત બે હજાર ઓગણસી ઈસવીસન બે હજાર ત્રેવીસ મિત્રો શ્રાવણ સુદ છઠ મંગળવાર તારીખ બાવીસ આઠ બે હજાર ત્રેવીસ આજના સૂર્યોદયનો સમય સવારે છ કલાકને અઢાર મિનિટ અને સૂર્યાસ્તનો સમય સાંજે સાત કલાકને સાત મિનિટ મિત્રો આજની ચંદ્ર રાશિ છે તુલા અને આજનું નક્ષત્ર છે ચિત્રા તો મિત્રો આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના મિત્રો જીવનમાં હિંમત હાયરા વગર આગળ ચાલશો તો ફાયદો જરૂર થશે તો મિત્રો આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે તુલા અને આજના જન્મેલા બાળકો લોહીને લગતી બીમારી લઈને જન્મે એવા સંજોગો બહુ મોટા દેખાય છે તો મિત્રો હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિ પણ મેષ રાશિ મેષ રાશિવાળા માટે આજે નોકરી ધંધામાં પોતાના મનનું ધારેલું કામ કરી શકાય આ કામ પૂર્ણ થતાં આપણને સારો એવો ફાયદો પણ મળે પણ મિત્રો આજે ભાઈ બાંધુઓ સાથે મન ન કરવું બરાબર વૃષભ વૃષભ રાશિવાળા માટે આજે કૌટુંબિક સમસ્યાઓથી દિવસની શરૂઆત થાય અને મિત્રો આ સમસ્યાઓ આપણા કામમાં પણ મુશ્કેલી આવી શકે છે તો આજે બને ત્યાં સુધી કૌટુંબિક સમસ્યાઓ વાદ વિવાદ કોઈની સાથે મન મોટાવ ટાળીને ચાલજો તો દિવસમાં કામ કરી શકશો અને સારું ધન પ્રાપ્ત કરી શકશો આજે સામાજિક અને વ્યવહારિક કામોમાં પણ સમય આપવો પડશે તો ત્યાં પણ આપની વ્યસ્તતા દેખાય છે મિથુન મિથુન રાશિવાળા માટે આજે દિવસ સારો પોતાનું ધરેલું કામ આજે કરી શકાય એમાં સફળતાથી આગળ વધી શકાય સારો લાભ મેળવી શકાય અને આજે આવા કામ થવાથી આપનો ઉત્સાહ વધે અને મિત્રો આજે કોઈ નવું કામ કરવાનો વિચાર કરો તો અમલમાં મૂકજો ફાયદો રહેશે કર્ક રાશિ કર્ક રાશિવાળા વાળા માટે આજે સફળતાઓમાં અવરોધ આવતા દેખાય આજે તમારા કામમાં કંઈક ને કંઈક નાની મોટી સમસ્યાઓ આવે અને એનો સામનો તમારે કરવો પડે આજે કામો ટૂંકમાં વાત કરીને તો અટકતા દેખાય છે આજે કોર્ટ કચેરીનો મામલો હોય તો તમારી સામેના પક્ષમાં કેસ જતો દે સિંહ રાશિ સિંહ રાશિવાળા માટે આજે પોતાના કામમાં સરળતા આવતી દેખાય છે અચાનક કોઈ સહાય મળતી દેખાય છે આજે જે કંઈ કામ કરશો ને તે સરાહનીય હશે તો એ પણ તમારા માટે ફાયદામાં દેખાય છે આજે ધર્મ કાર્ય થાય અને પરદેશથી જોડાયેલા કામોમાં સારી સફળતા મળે કન્યા કન્યા રાશિવાળા માટે આજે કામમાં વ્યસ્ત રહીને આપણે આપણું કામ પૂર્ણ કરી શકશું જમીન મકાન વાહન આવા કામોમાં સરળતા આવે અને એમાં સારી સફળતા મળવાથી સારી કમાણી કરી શકાય મિત્રો આજે નોકરીવાળા માટે બળતી અંગેના કાર્યો પણ થતા દેખાય છે તુલા તુલા રાશિવાળા માટે આજે જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ સફળતા મળતી જાય બપોર પછી કામમાં વ્યસ્ત થવાનો સમય આવે ઘણા બધા કામ એકસાથે કરવા પડે કામકાજમાં સફળતા મેળવવા માટે મન લગાવવું પડે આયોજન કરવા પડે અને આપણી હાથ નીચેના માણસો પાસે ખૂબ વ્યવસ્થિત રીતે કામ લેવું પડે વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળા માટે આજે આર્થિક પ્રગતિમાં અવરોધ આવતો દેખાય છે મિત્રો આજે આ બાબતમાં ચોકસાઈ રાખજો આજે છે ને તમારે તન મન ધન અને વાહન બધાથી સંભાળીને રહેવાનું છે નહીં તો અહીંયા ક્યાંક ને ક્યાંક નાની મોટી તકલીફોનો સામનો કરવો પડે આજે છે ને દિવસ શાંતિથી પસાર કરી લેજો અને આજે ખાસ કોઈની પાસે પૈસા ઓછીના લાવતા નહીં દેવું નહીં કરતા ધનરાશિ ધનરાશિવાળા માટે આજે દિવસ સારો આજે ધનરાશિવાળા પોતાના કામનો ઉકેલ તો લાવશે જ પણ સફળતાથી ઉકેલ લાવશે અને એમાં સારો લાભ આર્થિક લાભ પણ મેળવશે આજે સંસ્થાકીય કામો સામાજિક કામોમાં વ્યસ્ત રહેવું પડે અને ત્યાં પણ તમને સારી સફળતા મળતી દેખાય છે મકર મકર રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત તબિયત ના દુરસ્ત રહેતી દેખાય છે ભાઈ તો સંભાળીને આગળ વધજો ખૂબ સંભાળીને આજે ચાલવાનું છે નનકડી સમસ્યા મોટું રૂપ થઈને તમને પરેશાન કરે તો સંભાળીને કોઈ પણ બાબતમાં આગળ ચાલવું આજે જરૂરી છે આજે આકસ્મિક ખર્ચ ખરીદી આવે તો નવાઈ નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળા માટે આજે સંતાનો પ્રગતિ કરતા દેખાય છે મિત્રો તમને થોડું ટેન્શન રહેશે કામ કઈ રીતે કરવું એની સમજણ ન પડે પણ સંતાનોની સલાહથી આપણું કામ થઈ જાય અને સંતાનો આજે પ્રગતિ પણ કરી શકે છે મીન રાશિ મીન રાશિવાળા માટે આજે કામમાં અવરોધો આવતા દેખાય છે પણ મિત્રો તમારી અંદર રહેલી આવડત અને ધીરજ આ બે વસ્તુ ચોક્કસ તમને કામમાં લાગ્યા છે અને સફળતાથી તમે આજના કામ પૂર્ણ કરી શકશો મીન રાશિવાળા માટે આજે સ્થાવર મિલકતમાં મુશ્કેલીઓનો સામનો આવે તો એનો સામનો તમારે કરવો પડે તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિ પણ હવે જોઈએ આપણે આજનો શું વિચાર મિત્રો આજના જમાનામાં છે ને કોઈક બાળકને આપણે મોબાઈલ ન આપીએ ને તો થોડી વાર રડે પછી એ શાંત થઈ જાય પણ જો સંસ્કાર નહીં આપશો ને તો આ બાળકો જીવનભર રડશે તો બાળકોમાં સંસ્કારનું સિંચન ખૂબ જરૂરી છે તો મિત્રો હવે સમય થયો છે આજની વૈદ્યીય સલાહનો આજની વૈદ્યીય સલાહ મિત્રો ઘણીવાર થયો ને આપણે પેલું નશાવાળી વસ્તુ લઈએ નસો ચડી જાય તો એવા સમયે શું કરવું ખજૂરને પાણીમાં પલાળવાના અને મસળી નાખવાના એકદમ અને એ પાણી જેને નસો થયો હોય એને બેવડાવીએ તો નસો ઉતરી જાય તો મિત્રો હવે સમય થયો છે આજના ઉપાયનો આજનો ઉપાય પણ મિત્રો ગઈકાલ કરતાં પણ સરસ છે માનવીએ દરેક પ્રત્યેક ક્ષણને સુધારવી જોઈએ દરેક ક્ષણમાં દરેક મિનિટમાં આપણે ભૂલ કરીએ ને એને સુધારતા જઈએ ને તો આપણો આ ભાવની પરભવ પણ સુધરી જાય આજે આજ પ્રયત્ન આપણે કરવાનો છે તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરો હું હરિન્દ્રન ચોક્સી આપ સૌની રજામાં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે મિત્રો